તો મિત્રો, આજ સુધી જે અરબ સાગર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો પર એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું, છેલ્લા ચાર દિવસથી તે વરસાદ વરસાવી રહ્યું હતું. વરસાદના વિસ્તારો જે સિસ્ટમ હતી તેના લોકેશનને આધારિત મુખ્યત્વે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહ્યો છે, પરંતુ આ સિવાયના ગુજરાતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના પણ ઉત્તર અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કોઈ વરસાદ નોંધાયો નથી. તો આ વિસ્તારોમાં વરસાદ ક્યારે આવશે તેની આજે ખાસ વાત કરવાની છે. આગામી સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાંથી છત્તીસગઢ, ઓરિસ્સા લાગુ વિસ્તારો પર આવી ગઈ છે તેની કેટલી અસર થશે, કયા વિસ્તારો પર વધુ અસર થશે, તેમજ આ વરસાદ આગળ ક્યારે બંધ થઈ શકે, ગુજરાતમાં વરાપનો રાઉન્ડ એટલે કે વરાપ ક્યારથી આવી શકે તેનું એક આગોતરું એંધાણ પણ આપવાનું છે. ખૂબ જ અગત્યનો વિડીયો, શોર્ટ વિડીયો. પહેલા જે મિત્રો નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી લે, ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે. ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી આપણે તો જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી, ડિપ્રેશનમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ અત્યારે છત્તીસગઢ અને તેને લાગુ ઓરિસ્સાના વિસ્તારો ઉપર છે અને આગામી 24 કલાકમાં વધુ નબળી પડી અને લો પ્રેશરમાં ફેરવાઈ જશે ઉત્તર પશ્ચિમ દિશા તરફ. આ સિસ્ટમ આગળ વધી રહી છે અને આ સિસ્ટમની સીધી અસર એટલે કે સીધે સીધી સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી, આપણે અગાઉ પણ કહ્યું હતું તેમજ. પરંતુ અત્યારે જે કાંઈ આ યુએસસી સક્રિય હતી ચાર દિવસથી ગુજરાત ઉપર, તે સિવાય 700 HPA ઉપર એક શિયર ઝોન અને ટ્રફ સક્રિય છે, તેને લઈને આ સિસ્ટમનો 700 HPA અને 500 HPA નો શિયર ઝોન અને ટ્રફ પણ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અને આગામી 12-24 કલાકમાં પૂર્વ મધ્ય ગુજરાત સુધી લંબાઈ જશે અને આગામી 4 દિવસ સુધી આ રીતે જ સક્રિય રહે તેવું લાગે છે. જે પાછલો વરસાદ હતો તે લો લેવલની સિસ્ટમનો હતો, 850 HPA નો, અને સરફેસ લેવલ ઉપર જે અસ્થિરતા હતી તેનો. હવે 850 HPA ની સિસ્ટમ વિખાઈ જશે આવતી 12 કલાકમાં. ત્યારબાદ જે વરસાદ હવે ચાલુ રહેશે તે આ સિસ્ટમનો રહેશે, બંગાળની ખાડીવાળી સિસ્ટમનો, અને તેમાં મુખ્યત્વે 700 HPA અને 500 HPA લેવલ હોય છે, તેમાં એક શિયર ઝોન ટ્રફ અને યુએસસી બનશે ગુજરાત ઉપર. તેને લઈને આગામી 4-5 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે અને ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે. વરસાદના વિસ્તારોની વાત કરીએ તો 22 તારીખે વરસાદના વિસ્તારો મુખ્યત્વે ગુજરાત રિજિયનમાં રહી શકે. પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને તે સિવાય મધ્ય ગુજરાતના અમદાવાદ આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો અને અમુક વિસ્તારો રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના આટલા વિસ્તારોમાં 22 તારીખે વરસાદ ચાલુ રહી શકે છે. 23 તારીખથી સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં ફરીથી વધારો થાય. દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત આટલા વિસ્તારોમાં 23 તારીખે ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય. 24-25 તારીખમાં પણ ગુજરાત રિજિયન બાજુ વધુ અસર રહેશે તેવું લાગી રહ્યું છે. મુખ્યત્વે વરસાદના વિસ્તારો આ રાઉન્ડના 22, 23, 24, 25 તારીખમાં જોઈએ તો સમગ્ર ગુજરાત રિજિયન, મુખ્યત્વે પૂર્વ મધ્ય ગુજરાત એટલે કે મધ્યપ્રદેશ સરહદ લાગુ ગુજરાતના વિસ્તારો છે તે, દક્ષિણ રાજસ્થાન લાગુ સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારો છે તે, અમદાવાદ, વડોદરા આજુબાજુના વિસ્તારો, ઉત્તર સૌરાષ્ટ્ર, પૂર્વ ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, આટલા વિસ્તારોમાં આ સિસ્ટમમાં વધુ અસર થાય તેવું લાગે છે. તે સિવાય જે 700 HPA ઉપર યુએસસી બની શકે અને ટ્રફ બની શકે તેને લઈને દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા ગણી શકાય, અમરેલી, ભાવનગર સહિત. તે સિવાય કચ્છના અખાત લાગુ વિસ્તારોમાં હજુ પણ શક્યતા ગણી શકાય કે અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડે. પરંતુ જે 25 તારીખથી આપણને એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને તે સિવાય અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે, અત્યારે એક આ આગોતરું એંધાણ ગણવું. પરંતુ 24 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. કચ્છમાં પણ, પૂર્વ કચ્છમાં વધુ શક્યતા અને કાંઠા વિસ્તારોમાં વધુ શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા વિસ્તારોમાં મધ્ય અને અમુક સ્થળે ભારે વરસાદ 25 તારીખ સુધીમાં નોંધાઈ શકે છે. ટૂંકમાં સમગ્ર ગુજરાત માટે આગામી 4 દિવસ ઘણા પોઝિટિવ, પરંતુ લો લેવલનો સપોર્ટ નથી દેખાઈ રહ્યો આ વખતે, ફક્ત મિડ લેવલના સપોર્ટ આધારિત આ વરસાદનો રાઉન્ડ રહેશે.
તો તેમાં સરપ્રાઈઝ રૂપી ફેરફારો પણ આવી શકે. વરસાદના વિસ્તારોમાં ફેરફાર થાય, આગળ વધારો ઘટાડો થાય તેવું શક્ય છે, તો તેના માટે આગળ અપડેટ આપવામાં આવશે. આગળ વરાપની ઘણા મિત્રો પૂછી રહ્યા છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ જેવા સંજોગો અમુક સ્થળે છે, તો તેના માટે હવે વરાપની જરૂર છે. પરંતુ આગામી 5 દિવસ તો વરાપ નથી દેખાઈ રહી. 26-27 તારીખ બાદ 31 જુલાઈ 1 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાંથી વરસાદનું પ્રમાણ ઓછું થઈ શકે અને 1-10 ઓગસ્ટમાં ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરાપ રહી શકે. અત્યારે એક આગોતરું એંધાણ ગણું, જો આમાં કઈ ફેરફાર હશે આગળ તો તેની અપડેટ પણ આપવામાં આવશે. તો આ હતી અત્યાર સુધીની અપડેટ અને ખાસ આગોતરું એંધાણ. આગળની ખાસ અપડેટ આવશે, જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો, વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.